रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरिकृष्ण महाराज नी, स्वामी नारायण भगवान नी जय। श्री घनश्याम लीलामृत सागर सद्गुरु भूमानंद स्वामी महाराजना बाल चरित्रोनू रसपान करावे छे। आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज राम शरण ने आ ग्रंथनी कथा संभळावी रह्या छे। महाराज 3 વર્ષના થયા પછી અયોધ્યા આવ્યા છે। ત્યાં ઘણો ટાઈમ રોકાયા પછી એકવાર મામાના નાના દંદુત્રવાળી બીમાર થયાના સમાચાર સાંભળીને પાછા છપૈયા આવ્યા। એમાં નાનાને મોક્ષ ગતિ આપી, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી, પછી મામાને પણ વસરામ મામાને તે અક્ષરધામના દર્શન કરાવ્યા નારાયણ સરોવર પાસે। મામાએ સ્તુતિ કરીને ત્યાર પછી આજુબાજુના ગામડાઓમાં પણ મહારાજ ભક્તિમાતા ધર્મપિતા સાથે ગયા છે અને ત્યાં પણ અનેક ભક્તોને, અનેક સંબંધીઓને, ત્યાંના નરનારીઓને પોતાના બાળચરિત્રોથી પાવન કરે છે, અનેક જીવાત્માઓના મન પોતા તરફ ખેંચે છે અને પોતાના દિવ્ય પ્રતાપ દ્વારા, દિવ્ય ચરિત્રો દ્વારા દરેકને ભગવાન પ્રત્યે અહોભાવ થાય છે કે આ કોઈ સામાન્ય નથી, આ તો સાક્ષાત ભગવાન છે। આવો પોતાના ભગવાનપણાનો નિશ્ચય જીવાત્માઓને કરાવી અને જીવોનું રૂડું કરે છે। ગઈકાલે કથા સાંભળી તીનવા ગામની અને ત્યાર પછી ત્યાં ભૂતોનો કૂવામાંથી ઉદ્ધાર કર્યો, અનેક ભૂતોને ભગવાને બદ્રિકાશ્રમમાં મોકલ્યા અને ત્યાર પછી ખેતરમાં કથા આવી હતી ને, ગામ તરગામની અંદર ખેડૂત બધાએ મજૂરો કામ કરતા હતા અને ત્યાં ઘનશ્યામ મહારાજ જેમ જે કાઢવાનું હતું એ નતા કાઢતા, નહોતું કાઢવાનું એ કાઢી નાખ્યું, જે નીંદવાનું ઘાસ હતું એ રવા દીધું, કારણ કે ભગવાનને થયું કે બહુ કાઢવું એના કરતાં થોડું કાઢી નાખીએ તો સારું, અનેક જીવોને કાઢવા એના કરતાં થોડા જીવોને કાઢી નાખીએ, એમ કરીને ભગવાને જે મકાઈના અને ચીબડાના વેલા કાઢ્યા અને પછી ત્યાં પોતાના દિવ્ય સ્વરૂપ દિવ્ય પ્રતાપથી પાછા ભગવાનને ચોંટાડી દીધા વગેરે લીલાઓ કરી અને બધાને આશ્ચર્યમાં ગરકાવ કર્યા। 23મા તરંગનો પ્રારંભ થાય છે। ખેતરમાંથી ઘેર આવ્યા મુકામ છેતર ગામ, પ્રેમવતી પ્રત્યે કહે છે પોતે પૂરણ કામ, અમે તો બ્રહ્મચારી થઈશું તજીશું ઘર બાર, દિલગીરીથી કે છે દીદી એ શું બોલો છો કુમાર। ખેતરમાં પોતાનો અલૌકિક પ્રતાપ બતાવીને પાછા ઘરે આવ્યા છે તરગામ। પછી ભક્તિ માતા પ્રત્યે ઘનશ્યામ પ્રભુ કહે છે માતાને કે હવે અમે તો બ્રહ્મચારી થઈશું, કહેતા
બ્રહ્મચારી થઈશું ને તજીશું ઘરબાર, ઘરબાર છોડીને બ્રહ્મચર્ય આશ્રમમાં કહેતા ત્યાગી થઈને જંગલમાં વિચરણ કરીશું, ઘરમાં અમારે હવે રહેવું નથી. આવું જ્યારે ભક્તિ માતાએ સાંભળ્યું ત્યારે ભક્તિ માતાને અત્યંત દિલગીર થઈ ગયા, દુઃખી થઈ ગયા. કહો ઘનશ્યામ આમ કેમ વાત કરે છે? અને મહારાજનો તો પહેલેથી જ શું કહેવાય, ત્યાગ વૈરાગ પ્રધાન સ્વભાવ હતો. જગતમાં તો કેવળ લીલા કરવા માટે ને અમુક માતા પિતાને વગેરેને સુખ આપવા માટે થોડો ટાઈમ રહ્યા હતા, પણ ભગવાનને તો સતત એવું જ અનુસંધાન રહેતું હતું કે ક્યારે બધું છોડીને પાછા જંગલમાં જઈએ. મહારાજ છેક વન વિચરણ કરીને પાછા સત્સંગમાં આવ્યા અને રામાનંદ સ્વામીએ ગાદી સોંપી તો એ મહારાજને તો એવો જ સ્વભાવ હતો કે ક્યારે આ બધું છોડીને પાછા જંગલમાં જઈને, એ મહારાજ કે વન પર્વત હોય, નદી કિનારા હોય, ત્યાં જઈને તપ, ભગવાનનું ભજન સ્મરણ ને ધ્યાન કરવું, એવી જ અમારે સદાય રુચિ વર્તે છે. મહારાજ કે પહેલાંય રુચિ હતી ને આજે પણ અમારે હજી એ જ રુચિ છે. મહારાજ વચનામૃતમાં કે અમે જ્યારે લોજમાં આવ્યા અને મુક્તાનંદ સ્વામી ભેગા રહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી સાથે અમે ઠરાવ કરી રાખ્યો હતો કે રામાનંદ સ્વામીના દર્શન થાય પછી મુક્તાનંદ સ્વામી સાથે વનમાં જતું રહેવું, ધ્યાન ભજન કરવું. એટલે મહારાજને સદાય સત્સંગમાં શું કે બાળપણમાં એવો સ્વભાવ હતો, વનમાં ગયા તો ત્યાં મહારાજને તો આખા આનંદ હતો, પણ પાછા સત્સંગમાં આવ્યા ધર્મધુરા સોંપી તો એ મહારાજને એવું જ હતું કે હજી પાછા કહેતા મહારાજનો ત્યાગ વૈરાગ્ય અને સાધુપરાયણ સ્વભાવ હતો. કેવળ બધા ભક્તોના ભાવને અંગીકાર કરતા હતા, વસ્ત્રાભૂષણ ધારતા હતા, મેવા મીઠાઈ જમતા હતા, એ તો કેવળ ભક્તોના ભાવને વશ થઈ અને અનેક જીવાત્માઓનું રૂડું કરવાને માટે, અનેક જીવાત્માઓને પોતાના સ્વરૂપમાં હેત થાય ને જીવાત્માનું રૂડું થાય એટલા માટે ભગવાનના સત્સંગની અંદર રહી અને ભક્તોના ભાવને અંગીકાર કરતા હતા. બાકી ભગવાન કે ભગવાનના મોટા સત્પુરુષે બંનેની ક્રિયાઓ એમાં એવું જ હોય કે પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે કે પોતાને ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે ભગવાન કે મોટા પુરુષો કોઈ ક્રિયા કરતા હોતા નથી. આજે મોટા સત્પુરુષો હોય, ગુરુજી જેવા, એ આપણી વચ્ચે નાચતા હોય, આપણી વચ્ચે હસતા હોય, રમતા હોય, કૂદતા હોય, તો એ તો ભગવાનની અંદર મસ્ત જ હોય, પણ આપણી સાથે રમે ને આપણને પણ આપણા જેવા કંઈ જીવાત્માઓને જગતમાંથી વૃત્તિ તૂટીને ભગવાનમાં મોટામાં જોડાય અને એ બાને આપણો જીવનું પણ રૂડું થાય એટલા માટે આપણી વચ્ચે આપણા જેવા થાય ને પોતાની સ્થિતિમાં વર્તે તો કોઈની જીવ સાથે વાત પણ કરે નહીં, પણ એ જે કંઈ કરે છે એ જીવોના રૂડાને માટે કરે છે. અહીંયા મહારાજે કીધું અમે તો હવે ઘરબાર છોડીને બ્રહ્મચારી થઈશું અને જંગલમાં જઈને ભગવાનનું ભજન તપ કરીશું, આવું મહારાજે કીધું ત્યારે ભક્તિ માતાને ખૂબ દુઃખ થયું, એકદમ દિલગીર થઈ ગયા કે ઓહો આ ઘનશ્યામ શું કહે છે. બ્રહ્મચારી કેમ થાવું છે, શું પડ્યું તમને દુઃખ, જીવન પ્રાણ હું જીવું છું તે જોઈ તમારું મુખ, એમ કહીને પૂર્ણ પ્રેમે ફેરવે મસ્તકે હાથ, રસોઈ તૈયાર થઈ છે તે ચાલો જમીએ સાથ. ભક્તિ માતા કહે છે કે બ્રહ્મચારી કેમ થઈ જવું છે, શા માટે ઘરબાર છોડીને જંગલમાં જવાની ઈચ્છા કરો છો, તમને અહીંયા શું દુઃખ પડ્યું કે શા માટે આવું કરો છો? અને ભક્તિ માતા કહે છે કે અમે તો તમારા વગર જીવી શકીશું નહીં, તમે તો અમારા જીવન પ્રાણ છો, જીવન પ્રાણ હું જીવું છું તે જોઈ તમારું મુખ. હે ઘનશ્યામ, હે મહારાજ, હે પ્રભુ, હું તો તમને તમારા આધારે જીવું છું, તમારા મુખને જોઈને તમારા યોગે કરીને જીવું છું, તમે મારાથી દૂર થશો તો મારો જીવ રહેશે નહીં. ભક્તિ માતાને ભગવાન પ્રત્યે અનન્ય અને અપાર હેત હતું. એક તો માતા પ્રત્યેનું પણ હેત હતું, માતા છે એટલે બાળક પ્રત્યેનું પણ હેત હતું અને ભગવાનના અલૌકિક દિવ્ય પ્રતાપ અને ઐશ્વર્યનું પણ હેત હતું. ભગવાનમાં કોઈ પણ રીતે હેત થાય એ મોટી વાત છે. હેત તો જગત જીવને દરેક જગ્યાએ થાય છે, જગતની અંદર પણ કેટલી માતાઓ અને પુત્રમાં હેત થાય. હમણાં કાલ કે પરમ દિવસે શ્રી સાંઈ વાત કરી હતી ને કે પહેલાં
કોઈ પ્રોફેસર હતા અને એને ઘરવાળે, એનો છોકરો હતો, તો પેલી છોકરો કંઈક પાણીના ટાંકામાં પડીને મર્યો, તો પેલી પાછળની ઘરવાળી હતી એને એમાં હેત જ હતું ને છોકરામાં, કે ઓ હવે આ મારો છોકરો મરી ગયો તો હવે હું શું જીવીને કરીશ. બાકી એનો ધણી જીવતો હતો ને બીજું બધું હતું, પણ તો એને છોકરામાં એવું હેત હતું, તો છોકરો મર્યો પડી ગયો તો એ પડીને મરી ગઈ, તો એમાં હેત હતું તો જ થયું ને. તો એ બે પડ્યા તો પાછળ પેલો પડ્યો એ મર્યો, પણ એ હેતે કરીને જ થયું. પણ ત્યાં હેત હોય તો એ કદાચ ભૂત કર્યા એને, શું કર્યા પાછળ, એની પાછળ મર્યા એ પ્રોફેસર મર્યો કે પેલી મરી, તો શું થયું પાછળ, ભૂત થયા. એ વાત આવી હતી ને ગઈકાલ બે દિવસ પહેલાં, તો એ ભૂત થયા. જો ભગવાનમાં હેત હોય તો તો શું થાય, ભગવાનમાં હેત હોય ભલે ત્યાં પુત્ર તરીકેનું જ હેત હોય, પણ સામે પાત્ર ભગવાન છે તો ત્યાં એના જીવનું કલ્યાણ થઈ જાય, મોક્ષ થઈ જાય. ભગવાન વચનામૃતમાં કહે કે ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પતિ ભાવે કરીને અનન્ય હેત થયું, અને જ્યારથી ભગવાનનો સ્પર્શ થયો ત્યારથી જગતના તમામ સ્પર્શ કે તમામ પુરુષ એના માટે ઝેર સમાન થઈ ગયા. તો એનું કલ્યાણ કેવું થયું, કલ્યાણ થયું ભગવાનમાં હેત એવું થયું. તો વચનામૃતમાં મહારાજ કહે કે ઘણી સ્ત્રીઓ છે જગતમાં, એ દરેક સ્ત્રી પોતાના પતિ પ્રત્યે તો હેત રાખે જ છે, તો કે એને કરીને એનું કલ્યાણ થાય છે, નથી થતું. કારણ કે ગોપીઓનું કલ્યાણ કેમ થયું, ભલે પતિ ભાવે જ સામે ભગવાનને ભજ્યા, પણ સામે હતા ભગવાન તો એનું કલ્યાણ થયું. એમ આપણે કહીએ કે ભાઈ અહીંયા ભક્તિ માતાને ઘનશ્યામ પ્રત્યે બાળ પોતાના પુત્ર પ્રત્યેનું પણ હેત હતું, પણ ભગવાન જાણીને પણ હેત હતું. એટલે સામેનું પાત્ર કયું છે એમાં જ્યારે હેત થાય તો જીવનું રૂડ થાય. એવું નથી કે જગતમાં હેત કરે તો, જગતમાં તો ઘણા કરે છે, જગતમાં હેત કરવાથી તો ભૂતેય થવાય જો એની પાછળ મરે તો, અને જન્મ મરણ વધે. અને ભગવાનમાં હેત થાય જીવને કરવાનું તો એક જ વસ્તુ છે, ખાલી જગ્યા બદલવાની છે. જગતમાં હેત છે, પુત્ર પરિવારમાં હેત છે, એની જગ્યાએ ભગવાનમાં સંતો ભક્તોમાં હેત કરવાનું છે. જગત માટે આખું જગત જીવે છે, જગતના વ્યવહારો સાચવવામાં કે જગતના પરિવારોના સંબંધો સાચવવામાં કે પુત્ર પરિવાર અને માતા પિતા માટે આખી જિંદગી પૂરી કરે છે, પણ એટલું જ કામ કોઈ ભગવાન માટે, સત્સંગ માટે, સંતો ભક્તો માટે ત્યાં એવું હેત કરે, ત્યાં એવી આત્મબુદ્ધિ કરે ને એના માટે પોતાનું સમસ્ત સમર્પિત કરી દે, તો એની એ જ વસ્તુ, એની એ જ છે તે એના મોક્ષને માટે થઈ જાય, એના કલ્યાણને માટે થઈ જાય, અને પેલું છે તે બંધનને માટે થાય અને જન્મ મરણને વધારનારું થઈ જાય. એટલે કરીને હેત ભગવાનમાં કરવાનું, ભગવાનના સંતો ભક્તોમાં કરવાનું. બ્રહ્માનંદ સાંઈ ગાયું કે જીવું છું રસીલા તારા મુખડાને જોતી, હૈયાનો હાર પ્યારા નથડીનું મોતી. એમ ભગવાન છે આપણા હૈયાના હાર સમાન થાય, આપણા જીવન પ્રાણ થાય તો જીવનું અતિશ્રેય થાય, અતિ રૂડું થાય. અહીંયા ભક્તિ માતા કહે છે કે હે ઘનશ્યામ, અમે તો તમારા આધારે જીવીએ છીએ, તમે અમારા જીવન પ્રાણ છો, તમારું જો મુખ ના જોઈએ તો અમને બેચેની થઈ જાય, તમારા વગર જીવી ના શકીએ. આમ કહીને ભક્તિ માતા ઘનશ્યામને માથે હાથ ફેરવવા લાગ્યા છે, અને પછી કહે છે ચાલો રસોઈ તૈયાર થઈ ગઈ છે, હવે બધાએ સાથે બેસીને જમી લઈએ. આવું ભક્તિ માતા વાતને ફેરવવા માટે કહેવા લાગ્યા, પણ ઘનશ્યામ મહારાજ તો કંઈ તરત વાત ફેરવે એવા નથી. હરિ કહે છે સુણો, હરિ કહે છે સુણો માતા, મુને જમવું નથી આજ, ભાઈ મને મારવા આવ્યા ખેતર માશાકાજ, તે અમે ઘેર આવ્યા નાસી, લાગી મનમાં બીક, એવી વાત કરે છે ત્યાં તો આવ્યા ભાઈ નજીક. માતા ખીજા મોટા ભાઈને ગયા તા મારવા કેમ, એવું સુણી સંકોચ પામ્યા થયા દિલગીર એમ. માતાએ કીધું કે ચાલો હવે જમવા, રસોઈ તૈયાર થઈ ગઈ, પણ ઘનશ્યામ મહારાજ કહે છે કે ના અમારે જમવું નથી, અમને રામ પ્રતાપજી મહારાજ અમને શા માટે ખેતરમાં મારવા માટે આવ્યા હતા, ત્યાં આવીને માર્યા હતા ને મહારાજને, એક લાફો મારી દીધો હતો. એટલે ઘનશ્યામ મહારાજ થોડા રિસાયા મહારાજ કે હવે અમારે જમવું નથી,
અમને તો બીક લાગી એટલે અમે નાસીન ઘેરે આવી ગયા છીએ, પણ હવે અમારે અહીંયા પણ રહેવું નથી ને અમે તો બ્રહ્મચારી થઈને જંગલમાં વિચરણ કરીશું, આવું મહારાજે હઠ પકડી છે. એટલામાં ઘનશ્યામ શું કહેવાય, રામ પ્રતાપજી મહારાજ ઘેરે આવ્યા. ઘરે આવ્યા એટલે ભક્તિ માતા બરાબર ઘનશ્યામને રાજી કરવા માટે પેલા રામ પ્રતાપજીને બરાબર ખીજાયા. રામ પ્રતાપજી મહારાજને કીધું કે ઘનશ્યામ નાના છે ને તમે શા માટે એમને માર્યા, એમણે જે કરે તે કરવા દેવાનું, તમારે એમને કંઈ કહેવું નહીં, એ જે કરે તે બધું બરાબર કરે છે. આમ કરીને ઘણું બધા વચનો કરીને રામ પ્રતાપજીને ખીજાયા થોડા. એટલે રામ પ્રતાપજી મહારાજ પણ સંકોચ પામ્યા, એમને પણ દુઃખ થયું, દિલગીર થયા અને કહેવા લાગ્યા રામ પ્રતાપજી મહારાજ. માતા નોતી ખબર મુને માટે ઉપાડી મે ધોલ, ઘનશ્યામ પર બ્રહ્મ છે તેનો હવે થયો તોલ. ભૂલ થઈ માતા મારી અપરાધ કરજો માફ, અમે કઈ ગયા ખે એમ કઈ ગયા ખેતરમાં, રામ પ્રતાપજી આપ. રામ પ્રતાપજી મહારાજને પણ દુઃખ થયું અને માતાજીને કહેવા લાગ્યા કે માતાજી અમને ખબર નહોતી ને અમારાથી ભૂલમાં આવેશમાં આવીને ઘનશ્યામને એક ધોલ મરાઈ ગઈ, બાકી ઘનશ્યામ તો પરબ્રહ્મ છે, પુરુષોત્તમ નારાયણ છે, કારણ કે પાછળનો પ્રતાપય બતાવ્યો હતો ને બધા વહેલા પાછા એવા ને એવા ચોંટાડી દીધા હતા. એટલે ઘનશ્યામના ઘડીકવારમાં અલૌકિક ચરિત્રો જોઈને અહોભાવ થાય ને ઘડીકવારમાં બાલ ચરિત્રો જોઈને પાછો મનુષ્ય ભાવ પણ આવે, એટલે મહારાજ જ પાછી બે ભાવ બતાવે ને મહારાજ જ એવો પડદો મૂકી દે કે બધાને ભગવાન પ્રત્યે ભગવાન ભાવ હોય એ ટળી જાય ને પાછો માઈક ભાવ એટલે કે ભાઈપણાનો ભાવ થાય ને માતા પિતાને પુત્ર પરિયાનો ભાવ થાય, એટલે ત્યારે પાછો કંઈક એવું ચરિત્ર કરે તો પાછા રોકવા ટોકવા લાગે એવું થઈ જાય. એટલે ઘનશ્યામ મહારાજ એટલે રામ પ્રતાપજી મહારાજ કહે કે મારી ભૂલ થઈ મને માફ કરો, બાકી ઘનશ્યામ તો પરબ્રહ્મ છે એ હવે પાછો મને ખ્યાલ આવ્યો, માટે મારી ભૂલને માફ કરો, હવે ફરી આવું મારાથી નહીં થાય. આમ કહીને રામ પ્રતાપજી મહારાજ ભૂલ સ્વીકારી માફી માગીને પાછા ખેતરે કામ માટે ગયા છે. તાર પછે બીજે દિવસે રીસાણા મહારાજ સવારે ગયા છાના માના, કર્યું છે એવું કાજ. વાલમ ત્યાં થકી વિચર્યા ગયા તીન વાગામ, ભૂતિયા કુવામાં જઈને છાના રહ્યા તે હઠામ. પછી મહારાજે તો પછી જમી લીધું હશે કે શું કર્યું ખબર નહીં, પણ પછી એ દિવસ પૂરો થયો અને બીજે દિવસે પણ હજી મહારાજને પહેલી રીસ રાખી રાખી છે મહારાજે. મહારાજાનું મોટાનું તો કેવું હોય, ગ્રહણ કરેલું હોય એને કે અંદરમાં અંતર હોય નહીં, પણ એ જ્યાં સુધી રાખે ત્યાં સુધી રાખે. મોટા સત્પુરુષો હોય ઘણીવાર આમ આપણે લાગે કે ક્યારેક એવો પ્રસંગ બન્યો હોય ને બરાબર ખીજાયા હોય, આપણને લાગે કે ઓહો કેટલું આમ એ થઈ ગયા છે, પણ એનો બધો ઉપરથી હોય, અંતરથી કંઈ હોય, અંતરથી કોઈ સાથે દ્વેષ પણ ના હોય ને અંતરથી કોઈકને આમ કરી દેવો, આપણને તો ક્રોધ ચડી જાય તો પહેલાંને આમ કેમ એનું ભૂંડું કરી નાખીએ એવું આમ અંતરથી આમ એ થઈ જાય. અને જો આપણી પાસે સત્તા હોય પાવર હોય તો પહેલાંનું હાવ ઊંધું પાડી દઈએ, ફેરી પેલો ઊભો જ ના થાય એવું કરી દઈએ. પણ મોટા સત્પુરુષનું જે કંઈ હોય એ સામેના જીવ પ્રત્યેનું હોય, એના જીવનું કેમ રૂડું થાય એટલા માટે હોય, અમુક દયા એનો ક્રોધે દયાવાનો હોય, અને જીવનું તો કંઈ કદાચ કોકની ઉપર દયા કરતો હોય તો એમાં પાછું કંઈક પાછો કંઈક દગો હોય, કંઈક પાછળ હું ભૂંડું કરવાનો હોય. મોટા સત્પુરુષો કદાચ આમ લાગે ક્યારેક ક્રોધ કરતા, પણ બીજે ક્ષણે પાછાની પાસે જઈને બેસો તો એને જાણે કંઈ હોય જ નહીં એવું દેખાય. બીજા જ ક્ષણે તમે તરત માનો કંઈથી બોલ્યા હોય ને ભાઈ ઉપર જઈને તમે બેઠો તો લાગે કે જે કંઈ હતું જ નહીં. આપણને ક્યારેક ક્રોધ કોઈને ચડ્યો હોય તો આમ એક દિવસ કે 5-7 કલાક તો એની પાસે જવાય નહીં એવું થઈ જાય ને. પણ ભગવાનને મોટાનું એવું હોય એનું કેવળ ગ્રહણ કરેલું હોય અને એમાં સામેના જીવનું કંઈક રૂડું કરવા માટે. એમ અહીંયા મહારાજાજી કંઈ પોતાની રીસ ઉતારી નથી. સવારમાં મહારાજ વહેલા સવારે ગયા છાના માના, કર્યું છે એવું કાજ, ઘરમાંથી નીકળી ગયા સવારમાં વહેલા. આ બાજુ કોઈને ખબર નહીં કે ઘનશ્યામ ક્યાં ગયા.
મહારાજ સવારમાં ઉપડ્યા અને તર ગામમાં તો હતા, ત્યાંથી ગયા તીનવા ગામ, અને ત્યાં પેલો ભૂત્યો જે કૂવો હતો, ભૂતોનો ઉદ્ધાર કર્યો હતો, એ કૂવામાં જઈને મહારાજ કંઈક છાના માના કંઈક અંદર હશે ખાંચો કંઈક, ઘણી વાર મોટા કૂવા હોય તો અંદર હોય ને, અને એમાં મહારાજ કંઈક સંતાઈ ગયા. અને પછી વાલમ ત્યાં થકી વિચર્યા રહ્યા છાના, સવારે ગયા છાનામાં, ભૂતિયા કૂવામાં જઈને રહ્યા છાના તે ઠામ, અને ઘરે તો હવે થયું, હવે શું થયું છે, કરે છે સર્વે તપાસ. સવાર પડીને બધાએ ઉઠ્યા ને જોયું તો ઘનશ્યામ નહીં. બધાને ચિંતા ઉપડી કે આ ઘનશ્યામ ગઈકાલે કહેતા હતા કે હવે બ્રહ્મચારી થવું છે અને અમારે તો જતું રહેવું છે ઘર બહાર છોડીને, એટલે આ બધાને મળી ચિંતા ઉપડો કે હવે શું થશે ને ક્યાં ગયા હશે. ચારે બાજુ તપાસ કરી, માતા પિતા થયા ઉદાસી, વણ દીઠે અવિનાશ. ઘનશ્યામ ન જોયા એટલે ધર્મપિતા ભક્તિ માતા અત્યંત ઉદાસ થઈ ગયા કે ઘનશ્યામને શું થયું ને ક્યાં ગયા. આકુળ વ્યાકુળ થઈને પૂછે તે ઠામો ઠામ, ગયા સુરત સર્વે મળી જોયું સઘળું ગામ. આજુબાજુઓમાં સગાવાલાઓને બધાના ઘરે જઈને તપાસ કરી કે ઘનશ્યામ અહીંયા આવ્યા છે, ઘનશ્યામ અહીંયા આવ્યા છે, કોઈ કે અહીંયા તો આવ્યા નથી. બધાએ ભેગા મળીને ચારે બાજુ આખા ગામમાં બધે તપાસ કરી, પણ કોઈ જગ્યાએ ઘનશ્યામ દેખાયા નથી. મોટા ભાઈને ચિંતા લાગી, ગયા મામાને ઘેર, હે મામા હવે હું શું કરું ઘનશ્યામની શિપેર. માતા પિતા મુને વટે છે જાણીને મારો દોષ, મામાએ ત્યાં ધીરજ આપી ન કરશો અપશોષ. હવે રામપ્રતાપજી મહારાજને ચિંતા થઈ કે ઓહો, અને મામાને ઘેર ગયા અશરામ મામાને, ત્યાંને પૂછ્યું કે ઘનશ્યામ અહીંયા આવ્યા છે, ત્યાં કે ના અહીંયા પણ આવ્યા નથી. અને મામાને પછી કહેવા લાગ્યા રામપ્રતાપજી કે મહારાજ કે હવે હું શું કરું, ઘનશ્યામ ઘરેથી નીકળી ગયા છે અને માતા પિતા મને વઢે છે, મારો દોષ જાણીને કે ભાઈ તું ઘનશ્યામને માર્યો, અને એટલે ઘનશ્યામ ખીજાણા રીસાણા અને ઘર છોડીને ગઈ આવે, તું ગમે ત્યાંથી જઈને હોધી લાવે એમ. એટલે રામપ્રતાપજી મહારાજ કે માત પિતા તો મને વઢે છે અને મેં ઘનશ્યામને આવું કર્યું હતું, એટલે ઘનશ્યામ રીસાયા છે, હવે મારે ગમે તેમ કરીને ઘનશ્યામને શોધવા પડશે. અને રામપ્રતાપજી મહારાજને પણ ખૂબ દુઃખ થયું ને ખૂબ ચિંતા થવા લાગી કે હવે શું કરું. મામા કંઈક કંઈક ચિંતા કરશો નહીં, ધીરજ ધારો, ઘનશ્યામ પાછા ગમે ત્યાંથી મળશે એમ જાણીને મામાને ભાણે જ કહેતા રામપ્રતાપજી મહારાજ બે ભેગા થઈને ઘનશ્યામને શોધવા લાગ્યા છે. હાથમાં લાકડીઓ વગેરે લઈને ભમેચા ગામે આવ્યા અને ત્યાં આવીને ત્યાં બધાને પૂછ્યું, પણ ત્યાં પણ કોઈ જગ્યાએ ઘનશ્યામ દેખાયા નથી. છપૈયામાં બધી બાજુ તપાસ કરી, છપૈયામાં પણ કોઈ જગ્યાએ ઘનશ્યામ જણાયા નહીં. મામાએ કહ્યું નથી આવ્યા છપૈયામાં ઘનશ્યામ, ચાલો હવે શોધ કરીએ ગયા હશે કોણ ગામ. એવું કહીને ચાલ્યા ત્યાંથી વશરામને જોખન, નારાયણ સર ઉપર જોયું છે સઘળું વન. બધા ત્રણ ચાર ગામોમાં તપાસ કરી લીધી, કદાચ છપૈયામાં હોય ને તીનવામાં તો હતા જ, તર ગામમાં હતા ત્યાંય ન મળ્યા, પછી છપૈયામાં બધે બધી જગ્યાએ તપાસ કરી, નારાયણ સરોવર પાસે આવ્યા ને ત્યાંથી આજુબાજુનું જે જંગલ હતું વન હતું ત્યાં બધે તપાસ કરી, કારણ કે મિત્રો સાથે મહારાજ ત્યાં અવારનવાર રમવા જતા એટલે ત્યાં આવ્યા છે કે નહીં એની પણ તપાસ કરી, પણ કોઈ જગ્યાએ ભગવાન જણાયા નહીં, દેખવામાં આવ્યા નહીં. નટવરને દેખ્યા નહીં આવ્યા છે પીરોજપુર, ત્યાંય નથી ઘનશ્યામજી થયા અધીર આતુર. પછી પીરોજપુર કરીને ગામ છે ત્યાં આવ્યા, પણ ત્યાં પણ ઘનશ્યામ કોઈ જગ્યાએ મળ્યા નહીં. આ બધા છપૈયાની નજીક નજીકના જ ગામ છે, ત્યાં આપણે આમ દર્શન કરવા જઈએ તો ખ્યાલ આવે નજીક નજીક એટલા એટલા વિસ્તારમાં ગામ છે નજીક નજીકના, પણ ત્યાં પણ ઘનશ્યામ જણાયા નહીં. આ રીતે પછી બધાને ખૂબ ચિંતા ઉપડી
ત્યાં કાંઈ શુદ્ધ પામ્યા નહીં આવ્યા છપૈયા માય સગા સ્નેહી સર્વેને પૂછ્યું વશરામજીને ત્યાંએ નિરાશ થઈને આવ્યા બે જણ તીનવા ગામ પ્રથિત પાંડેને પૂછ્યું વાત કરી છે તમામ તેણે કહ્યું ભાઈ હાલમાં આવ્યા નથી ઘનશ્યામ એવામાં જળ ભરી આવી અમર બાઈ છે નામ તેણે કહ્યું ઘનશ્યામ તો બેઠા છે કુવામાં એ ભૂતિએ કુવે બખોલમાં છાના રહ્યા છે ત્યાંએ પછી તીનવા ગામ આવ્યા બે જણા ત્યાંય તપાસ કરીને પછી કોઈ પ્રથિત પાંડે કરીને કોઈ બ્રાહ્મણ છે એમના સંબંધી હશે એમને પૂછ્યું કે ઘનશ્યામને જોયા છે ત્યારે કીધું કે ના ભાઈ અમે પણ ઘનશ્યામને જોયા નથી ને આવી બધી વાત ચાલે છે એટલામાં કોઈ અમરબાઈ કરીને સ્ત્રી કુવેથી જળ ભરીને ત્યાં બરાબર પસાર થતી હશે એણે આ વાત સાંભળી એટલે એણે કીધું કે ઘનશ્યામ તો ત્યાં કૂવામાં બેઠા છે ભૂતિયા કૂવાની અંદર બેઠા છે કે અમે હમણાં પાણી ભરીને આવ્યા તો ત્યાં અંદર જોયા છે એટલે આ સુણીને આ લોકો બે જણાને જોયું હો ઘનશ્યામ કૂવામાં જઈને બેઠા એટલે આ બેને ચિંતા ઉપડી એ સુણી તરત ત્યાં ગયા કૂવા ઉપર નિર્ધાર કૂપા આદિ સર્વ જગ્યામાં જોઈ વળ્યા તે વાર અને આવીને જોવે છે કૂવામાં ચારે બાજુ પણ ત્યાંય ઘનશ્યામ દેખાયા આ લોકોને તો ચિંતા થઈ કે શું થયું હમણાં ઘનશ્યામ આ લોકોએ કૂવામાં જોયા ને કંઈક આ લોકોને ફાળ પડી ગયા શું થયું છે ને ઘનશ્યામ ક્યાં ગયા હશે કુવા મધ્યે છે ખરા પણ દીધા નહીં દર્શન બળદેવે હિંમત મૂકી ગભરાણા ઘણું મન ઉદાસથી પોકાર કર્યો છેક થયા છે નિરાશ હે ભ્રાત હે બંધુ હવે તો દર્શન દ્યો અવિનાશ જ્યારે કૂવામાં પણ ઘનશ્યામ ન દીઠા અને બધી બાજુ તપાસ કરીને પછી છેલ્લે આ બધા અત્યંત દુઃખી થયા છે અને પછી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી રામ પ્રતાપજી મહારાજે અને ઉદાસી થઈને ખૂબ આરતનાદે પોકાર કર્યો કે હે ઘનશ્યામ હે ભાઈ હવે મારા ઉપર કૃપા કરો મારી ભૂલ થઈ મને માફ કરો મારાથી તમને મરાઈ ગયું તમે તો સાક્ષાત ભગવાન છો મેં મારા આવેશમાં આવીને તમને માર્યું પણ પરંતુ મને માફ કરો ને હવે પાછા દર્શન આપો પ્રભુ અમારી સામે પ્રગટ થાઓ કારણ કે અમને ખ્યાલ હતો કે આ તો ભગવાન છે મારી વાતને ગમે ત્યાંથી સાંભળશે એમ કરીને એણે ઊંચા સાદે ને આર્તનાદે ભગવાનને પ્રાર્થના કરી છે તમ વિના માતા પિતાને જમ્યા થયા ત્રણ દિન મુખ તમારું જોશે ત્યારે કરશે જલ પ્રાશન રામપ્રતાપ મહારાજ કહે છે કે હે પ્રભુ તમારા વિના ધર્મદેવ ભક્તિ માતા ત્રણ દિવસથી કંઈ અન્નજળ પણ લીધું નથી નખું તમે જ્યારે તમારા દર્શન કરશે ને તમારું મુખ જોશે ત્યાર પછી જળ લેશે માટે કૃપા કરીને આપ પાછા આવો અને દર્શન આપો અને બધાને શાંતિ પમાડો આવી રીતે આર્ત ભાવે રામ પ્રતાપજી મહારાજ તો એમનામ જ પ્રાર્થના કરે છે કે ઘનશ્યામને જોયા નથી પરંતુ જાણે છે કે ભગવાન છે ને મારી પ્રાર્થના સાંભળીને પાછા પ્રગટ થશે આવું જાણીને પ્રાર્થના કરવા લાગ્યા છે સજળ લોચન વડેથી બોલ્યા થઈ નિર્માન કરવધાર્યા કૂપમાંથી દયાળુ શ્રી ભગવાન હાથ જાલીને બાર કાઢ્યા જોખન ભાઈએ ત્યાંય વિસ્મય પામ્યા જન સર્વે લીલા જોઈ મન માય
રામ પ્રતાપજી મહારાજ અત્યંત દિલગીર થયા અને રડતા રડતા જ્યારે પ્રાર્થના કરી ત્યારે ઘનશ્યામને થયું કે હવે મારે પ્રગટ થવું પડશે. અને માત પિતાની પણ વાત કરી ત્યારે કે ભાઈ મેં માત પિતા પણ 3 દિવસથી જમ્યા નથી, કંઈ અનાજ લીધું નથી, પાણી પીધું નથી, અને તમારા દર્શન વગર એ કંઈ જમશે નહીં, માટે એના ઉપર દયા કરીને મહારાજ પ્રગટ થાવ. ત્યારે ઘનશ્યામ પાછા ત્યાં દર્શન આપ્યા રામ પ્રતાપજી મહારાજને અને કૂવામાંથી લાંબા હાથ કર્યા ઠેઠ 12 સુધી. રામ પ્રતાપજી મહારાજે ત્યાં ભગવાને પાછો ઐશ્વર્ય દેખાડ્યું અને લાંબા હાથ કર્યા 12 કૂવાની 12 સુધી ઠેક. રામ પ્રતાપજી મહારાજે બંને હાથ પકડીને મહારાજને બહાર કાઢ્યા. અને આ લીલા જોઈને જે રામ પ્રતાપજીની સાથે ત્યાં બધાએ આજુબાજુ હતા એ બધાએ વિસ્મય પામ્યા કે ઓહો, આ નાના ઘનશ્યામ આટલા લાંબા હાથ કર્યા અને ઠેઠ 12 સુધી આવ્યા. મોટા ભાઈને પણ ખૂબ આનંદ થયો અને ઘનશ્યામને હેતથી મળ્યા અને પાછા લઈને ઘનશ્યામને લઈને તરગામ આવ્યા છે. માત પિતા ઘનશ્યામને જોઈને દર્શન કરીને ખૂબ આનંદિત થયા, ખૂબ રાજી રાજી થયા અને ઘનશ્યામને કીધું કે તમે 2-3 દિવસથી જમ્યા નહીં હોવ, ચાલો સરસ રસોઈ થઈ છે. અતિ ભાવથી ઘનશ્યામને જમાડ્યા, વાતોચીતો કરીને કીધું કે હવે ફરી આવું કરશો નહીં, હવે તમે જતા રહેશો તો અમે તમારા વગર જીવી શકશું નહીં. આવી રીતે ધર્મદેવ ભક્તિ માતાએ ઘનશ્યામને પ્રેમથી જમાડ્યા અને એવી રીતે આનંદથી પાછા દિવસો વીતવા લાગ્યા છે. અને થોડા દિવસ પછી પાછું એક બીજું ચરિત્ર ભગવાન કરે છે. થોડા દિવસ પછી પાછા મહારાજ છપૈયા આવે છે. ચાલો છપૈયાપુર જઈએ સર્વેની જ ભુવન, એવું ધારીને આવ્યા સર્વે જન્મસ્થાન સદન. છપૈયા કે રાજન સર્વે આવ્યા ધર્મને દ્વાર, કુશળ પૂછી બેઠા સર્વે વર્ત્યો જય જયકાર. તરગામથી પછી છપૈયા આવવાનું બધાએ નક્કી કર્યું કે હવે પાછા છપૈયા જઈએ. પાછા બધા પરિવાર સાથે છપૈયા આવ્યા. પોતાનું જ્યાં ઘર છે ત્યાં બધા છપૈયા વાસી નરનારીઓ પણ બધા ભેગા થઈ ગયા, કારણ કે એ લોકોએ પણ જાણેલા ને સમાચાર કે ઘનશ્યામ મળતા નથી ને ઘનશ્યામ કંઈ છે કે નહીં, તપાસ કરતાં કરતાં ત્યાં પણ આવેલા. એટલે એ બધાએ પણ આવીને પૂછ્યું કે ઘનશ્યામ આવી ગયા, એટલે ઘનશ્યામને દર્શન કરીને એ બધાને પણ ખૂબ હાસ થઈ. બધા રાજી થયા, કુશળ સમાચાર પૂછીને બધાએ જય જયકાર કર્યો. ઘણા દિવસ વીતી ગયા. છપૈયાપુર મુજાર સુખકારી ઘનશ્યામજી કરે ચરિત્ર અપાર. ત્યાં અનેક ચરિત્રો કરીને છપૈયાવાસી પોતાના બાળમિત્રો નરનારી બધાને આનંદિત કર્યા. એક સમયે બંને ભાઈ જમવા માટે ચોતરા પાસે છપૈયામાં બેઠા છે, એટલામાં વેણી, માધવ, પ્રાગ વગેરે એમ પોતાના મિત્રો એ પણ ત્યાં ઘનશ્યામની સાથે રમવા માટે ત્યાં આવ્યા છે અને બધાએ પાનબીડા જમે છે. સર્વે સખા ભેગા રમે છે પ્રભુ જમે મુખ પાન, તે વેણીના ઉપર થૂક્યા ભય હારી ભગવાન. બધા રમતા રમતા પાન જમે છે અને પાન જમતા જમતા મહારાજે કંઈક એવી લીલા કરી મનુષ્ય ચરિત્ર કે છોકરાઓ કેમ એકબીજા ઉપર ઘણીવાર પિચકારી ઉડાડે, એમ ઘનશ્યામે પોતાના મિત્ર વેણી ઉપર પેલી પાનની કંઈક પિચકારી ઉડાડી. અને પિચકારી ઉડાડવાની તો છોકરાઓને વધારે મજા આવે. ઇન્ડિયામાં તો મોટા થાય અને મોટા 25-50-60 વર્ષના હોય તોય પિચકારી ઉડાડતા હોય. જો ને ગમે તમે કોઈક મોટા બિલ્ડિંગોમાં જાઓ તો આખા દાદર ને દાદર બધાય પિચકારીઓના જ ભેર્યા હોય. ને ક્યાં થૂકવું ને ક્યાં શું કરવું કંઈ નક્કી નહીં, જે જગ્યા મળી ત્યાં થૂકી નાખે ને બધું લાલ લાલ કરી દે. ઇન્ડિયામાં તો જાહેર જગ્યાઓ બધી જોવા જેવી હોય, ચલાય નહીં ને હલાય નહીં. ઘણીવાર કોઈને એપાર્ટમેન્ટમાં ગુરુજીને વગેરે પધરામણીમાં જાય ને તો ત્યાં એપાર્ટમેન્ટોમાં ઘણા તો આવું, કારણ કે એના તો ઘર બીજું હોય પણ બીજા બધે ત્યાં કોઈ જગ્યાએ શિસ્ત કે મર્યાદા કે કેમ હું રાખવું એ કોઈ રાખે નહીં. બધી જગ્યાએ થૂકાય ને એટલે તો મહારાજે શિક્ષાપત્રીમાં કીધું ક્યાં થૂકવું ને ક્યાં ના થૂકવું, ક્યાં પેશાબ પાણી કરવા જવું એ પણ મહારાજ કીધું. નદી કિનારો હોય, બાગ બગીચા હોય ત્યાં થૂકવું પણ નહીં અને પેશાબ પણ કરવા નહીં. એટલે મહારાજે નાનામાં નાની લૌકિક રીતો પણ ભગવાને બતાવી અને મોક્ષની વાતો પણ કેમ ભગવાનની બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી એ તમામ વાતો મહારાજે નાની શિક્ષાપત્રીમાં આપણને જણાવી. આ તો મહારાજે અહીંયા બાળચરિત્ર કર્યું છે. પોતાના બાળકો બાળ મિત્રોને આનંદ મળવા માટે મહારાજ માધવ
ઉપર થૂક્યા, વેણી ઉપર. મહારાજે વેણીની ઉપર પાનની પિચકારી કરી અને આ જોયું મોટા ભાઈએ, રામ પ્રતાપજી મહારાજે જોયું. એટલે મહારાજ રામ પ્રતાપજી મહારાજ તો પછી તરત દેખીને મોટા ભાઈએ મારી શ્રી હરિને લપડાક આંખ ચડાવી પ્રભુ બોલ્યા કર્યું ચરિત્ર થાક. ભાઈ તમોને મોટા જાણી રાખું છું તમારો માપ, પણ તમે ભૂલી જાઓ છો પ્રૌઢ અમારો પ્રતાપ. રામ પ્રતાપજી મહારાજ તો તરત ખીજાયા કે આવું કરે છે એમ કરીને તરત પાછી ઘનશ્યામ મહારાજને એક લપડાક મારી. અને ઘનશ્યામ મહારાજને થયું કે આ ભાઈ તો ઘડીકમાં બધું ભૂલી જાય છે, અને ઘડીકમાં અલૌકિક ભાવ થાય છે, અને ઘડીકમાં પાછો મનુષ્ય ભાવ આવે છે. ઘનશ્યામ મહારાજ થોડી આંખો મહારાજ હમું ચડાવી અને મહારાજ કહે કે તમારા મોટા ભાઈ, તમને અમે મોટા ભાઈ જાણીને અમે તમારી મર્યાદા રાખીએ છીએ, પણ તમે અમારો પ્રતાપ ને અમારું સામર્થ્ય બધું ઘડીકવારમાં ભૂલી જાઓ છો. મહારાજ કે એમ કહીને રૂપ દેખાડ્યું વિશ્વનું આધાર જે હ, કોટિ કર ને કોટિ ચરણ અવયવ સાથે તે હ. મહારાજે વિશ્વ રૂપ દેખાડ્યું, આખા વિશ્વનું આધાર કહેતા વિરાટ નારાયણ થી પણ પર એવું મહારાજે પોતાનું અલૌકિક રૂપ દેખાડ્યું. કરોડ હાથ ને કરોડ ચરણ આવા અનેક દિવ્ય અને મોટા અવયવો સહિત ભગવાને વિશ્વરૂપ ધારીને રામ પ્રતાપજી મહારાજને દેખાડ્યું કે ઓહો, કરોડ હાથ ને કરોડ ચરણ આવું મોટું વિશ્વરૂપ જોયું. અને રામ પ્રતાપજી મહારાજ તો ગભરાયા. તે દેખી ભાઈ ત્રાસ પામ્યા થર થર કંપે કાય, હે દાદા અહીં વેલાયાવો હવે રહ્યું નવ જાય. રામ પ્રતાપજી મહારાજને પરસેવો છૂટી ગયો કે આ શું જોઉં છું, કંઈક થઈ જશે. તો કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે પણ જ્યારે અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે એ પણ ગભરાઈ ગયા હતા. અને ભગવાને કીધું કે આના કરતાં તમે જે મૂળ રૂપમાં છો એમાં આવો તો મને સુખ થશે, આમાં તો મને ત્રાસ અને ભય લાગે છે. એટલે રામ પ્રતાપજી મહારાજ પણ અહીંયા ગભરાઈ ગયા ભગવાનનું વિશ્વરૂપ જોઈને, અને તરત ધર્મપિતાને પ્રાર્થના કરવા લાગ્યા કે અહીંયા મારી પાસે આવો ને મને તો રહેવાતું નથી ને મને ખૂબ ત્રાસ થાય છે. એવું સુણીને ધર્મ ઉઠ્યા આવ્યા ત્યાં તત્કાળ સમાવી દીધું રૂપ પોતે હતા એવા થયા બાળ. જ્યાં ધર્મપિતા આવ્યા ત્યાં મહારાજે પાછું પોતાનું રૂપ જેવું હતું એવું બાળ રૂપ કરીને પાન ચાવવા લાગ્યા. મોટા ભાઈએ કરી સર્વે પિતાજીને વાત, આશ્ચર્ય પામ્યા મન સર્વે આ તે શું છે સાક્ષાત. જ્યાં રામ પ્રતાપ શું કહેવાય, ધર્મપિતા આવ્યા અને પૂછ્યું શું થયું રામ પ્રતાપજી મહારાજને, રામ પ્રતાપજી બધી વાત કરી કે અમારાથી ભૂલથી આવું થઈ ગયું અને મહારાજ અમારા ઉપર અકળાયા ઘનશ્યામ, અને આવું મોટું વિશ્વરૂપ મને દેખાડ્યું, હું તો ગભરાઈ ગયો, અને તમે જ્યાં આવ્યા ત્યાં ઘનશ્યામ પાછા બાળરૂપે થઈ ગયા. એટલે આશ્ચર્ય પામ્યા. અને ધર્મપિતાએ કીધું કે ભાઈ તમારે થોડું ધ્યાન રાખવું, વાતે વાતે એટલો બધો ક્રોધ કરવો નહીં. ઘણાને એવી ટેવ હોય કે થોડુંક થાય તો તરત આવી જ જાય, એટલે ભાઈ ધ્યાન રાખવું પડે. સ્વભાવ જે હોય અને ઘણો દાબીએ પણ તરત પાછો સમય આવે એટલે તરત જો આવી જાય એનું જ નામ જ સ્વભાવ, એને આપણે ધીરે ધીરે ટાળવાનો સત્સંગે કરી. આ રીતે મહારાજે ત્યાં પોતાનું અલૌકિક રૂપ પણ દેખાડે છે અને મનુષ્ય રૂપ પણ દેખાડે છે. બંને રીતે ભગવાન લીલાઓ કરી અને છપૈયાવાસી અને માતપિતા ભાઈના વગેરેના પોતાની લીલાઓથી સુખ આપી રહ્યા છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિત શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિએ છપૈયાપુરમાં ભાઈને વિશ્વરૂપ દેખાડ્યું એ નામે 23મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.